બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓ બની રહી છે. ચોરી અને લૂંટની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા તત્વો પોલીસ તંત્ર માથે માથાના દુખાવા સમાન બન્યા છે, જેના કારણે સ્થાનિક પોલીસ તંત્ર પણ લોકોના રોષનો સામનો કરી રહ્યા છે. તેવામાં થોડા સમય પહેલા ભાભર ખાતે ભાભર રાધનપુર હાઈવે રોડ પર આવેલા પાલિકાના પમ્પિંગ સ્ટેશન અને ગાય સર્કલ કેબલની ચોરી થઈ હતી, ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ભાભર ચીફ ઓફિસરે ભાભર પોલીસ મથકે કેબલ વાયર ચોરી થવાની ફરિયાદ નોંધાવી છે. અને આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે ભાભરના વાવ રોડ નર્મદા કેનાલની બાજુમાં આવેલ પમ્પિંગ સ્ટેશન પરથી કેબલ વાયર ચોરી થઈ છે, જેમાં કાળો ગોળ કોપર 35 mm કેબલ અંદાજે 60 મીટરનો છે અને તેની કુલ કિંમત 52,000 રૂપિયા છે, તેમજ 2,500 રૂપિયાવાળા 3 ફ્યુઝ અને 2,000 રૂપિયાની કિંમતની ગ્રીન પાઇપ મળીને કુલ 56,500 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે. જો કે આ બાબતે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.